નમસ્તે, એચબીએન ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. સરહદી થરાદ વાવ પંથકમાં અચાનક આવેલ વરસાદ સાથે વાવડ ખેડૂતોને બાજરી જુવાર જેવા પાકોમાં નુકસાન. બનાસકાંઠાના સરહદી થરાદ વાવ પંથકના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો, જે કોરોનાના કહેર વચ્ચે ભરઉનાળે વરસાદ સ્વરૂપે માઠા સમાચારમાં ફેરવાયો હતો. દક્ષિણ દિશામાંથી ભારે પવનના સુસવાટા સાથે પ્રથમ આંધી આવી હતી, જેની પાછળ પાછળ વરસાદના ઝાપટા પણ પડ્યા હતા. વાતાવરણમાં શીતળતા પ્રસરતા પ્રજાજનોએ ભારે રાહત અનુભવી હતી. જો કે પહેલા ભારે પવનના સાથે ફૂંકાયેલી આંધીના કારણે થરાદ પંથકના ગામડામાં વૃક્ષો પણ ધરાશાયી થયા હતા. અનેક ખેડૂતો અને શ્રમજીવીઓના છાપરા પણ ઊંચા નીચા થવા પામ્યા હતા. થરાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારોની પ્રજાના ઘરોમાં ધૂળના થર જામતા પ્રજાજનોને ભારે હાલાકીઓનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે થરાદ તાલુકાના આજુબાજુના ગામોમાં પવન સાથે ક્યાંક અમી છાંટણા તો ક્યાંક એક ઇંચ જેટલો વરસાદ પણ વરસવા પામ્યો હતો. એક બાજુ બનાસકાંઠામાં કોરોનાના કહેર વચ્ચે જોરદાર ઝાપટું, ભારે પવન આવતા ખેડૂતોના ખેતરોમાં ઊભેલો બાજરી જુવાર જેવા પાકને જમીનદોસ્ત કરતો ગયો હતો, જેને કારણે ખેડૂતોની ચિંતા વધવા પામી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક મહિનાઓમાં કુદરતની એક પછી એક થપાટ સરહદી જિલ્લાના ખેડૂતોને નુકસાની નોતરી રહી છે. રિપોર્ટર નારાયણ ચૌધરી, થરાદ.